હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલ તેમજ લારી પર મોટરસાયકલ ચડાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલનો ભાવ નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા વારંવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. એક સમયે આંતરરાષ્ટ્રીય લેવલે $140 પ્રતિ બેરલનો ભાવ હતો, ત્યારે કેન્દ્રની તે સમયની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે 79 રૂપિયામાં પેટ્રોલ આપી શકતી હોય તે હાલમાં આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે ફૂડ ઓઇલના ભાવમાં નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર જનતાના ગજવા ખંખેરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આક્ષેપ સાથે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ થરાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂતના આદેશથી અને ભરૂચ જિલ્લાના યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખાતે ગતરોજ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે સંદર્ભ ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા, નગરપાલિકા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા, પ્રતિપ કાયસ, પ્રદેશ મંત્રી સોયબ શેખ, બાલુભાઈ પટેલ, શૈલેન્દ્ર સિંહ, ઇમરાન પટેલ વગેરે કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જે દેશની કેન્દ્ર સરકારે આપણા પ્રધાનમંત્રીએ જે આ ભાવ વધારો પેટ્રોલ ડીઝલનો કર્યો છે એનો સખ્ત શબ્દમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ તથા અંકલેશ્વર તાલુકા યુવક કોંગ્રેસ તથા શહેર યુવક કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવે છે. આજરોજ દેશની જનતાને જે માણી નાખવાના કામ જે કરી રહ્યા છે એનો અમે ઉગ્રો વિરોધ કરીએ છીએ. અને જે 12 થી 13 દિવસમાં જે પેટ્રોલનો ભાવ 10 થી 15 રૂપિયા વધારવામાં આવ્યો છે એ સદંતર ખોટું છે અને ગેરવ્યાજબી છે. અમારી માંગ છે કે આમનો ભાવ ઓછો કરવામાં આવે અને જનરેટી નિર્ણય કરવામાં આવે, નહીં તો દેશભરમાં યુવક કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે.